लीपड़ीमां आशीर्वाद यात्रामां अभिवादन माटे सीएम विजयभाई रूपाणीए हाजरी आपी। જેની વાત કરવામાં આવે તો જન આશીર્વાદ યાત્રાના ભાગરૂપે યોજવામાં આવી હતી, તેનો શુભારંભ ચુડા તાલુકામાંથી કરવામાં આવેલ હતો। તેને લઈને જન આશીર્વાદ યાત્રા લીંબડી ખાતે આવી પહોંચી હતી। તેમાં અભિવાદન કરવા માટે કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મુખ્યમંત્રીએ નીલકંઠ વિદ્યાલય ખાતે લીંબડી વેપારી એસોસિએશન સાથે સંવાદ પણ કરેલો હતો। તેમજ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સરકાર કરેલ વિકાસના કામોની અનેક રૂપરેખાઓ આપી હતી અને સરકારની નેમ છે કે સૌનો સાથ સૌનો વિકાસના સૂત્રને લઈને આગળ વિકાસના કામો કરી રહી છે અને આ સરકાર ગરીબ માટેની સરકાર છે। સમગ્ર આયોજનમાં રાજકીય અને સામાજિક મહેમાનો, તાલુકા આગેવાનો સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। વલ્લભભાઈ રાઠોડ, કેટીવી ન્યૂઝ, ચુડા। આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના મંત્રીમંડળના વિસ્તરણ પછી પહેલી વખત ગુજરાતના નવનિયુક્ત બે કેબિનેટ મંત્રી, ત્રણ રાજ્યકક્ષાના મંત્રી, પાંચેય લોકોનો ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં જન આશીર્વાદ યાત્રાના સ્વરૂપે ભારતીય જનતા પાર્ટીએ કાર્યક્રમ નક્કી કર્યો છે। 16, 17, 18, 19, 20 અલગ અલગ મંત્રીઓ અલગ અલગ દિવસે યાત્રા શરૂ કરવાના છે। આજે પ્રથમ દિવસે મુંજપરા સાહેબ, કે જેઓ મહિલા બાળ વિકાસ અને આયુષ એના રાજ્યકક્ષાના મંત્રી તરીકે એમની નિયુક્તિ થઈ છે, આજે આખો દિવસ સવારથી વ્યાપક જન સમર્થન જન આશીર્વાદથી કાર્યક્રમમાં રાત્રે લીંબડી ખાતે એમનું નાઇટ હોલ છે। આજની જન આશીર્વાદ જનસભામાં હું પણ ખાસ ઉપસ્થિત રહી। સમગ્ર ગુજરાત વતી આદરણીય નરેન્દ્રભાઈનો પણ આભાર માન્યો છે અને મુંજપરા સાહેબને પણ બહુ બહુ શુભકામનાઓ પાઠવી છે। સર, સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ નથી ખેંચાઈ ગયો છે, તો શું અસર જાહેર કરશો? કરો સુરેન્દ્રનગર જિલ્લાને, આખા ગુજરાતમાં વરસાદ ખેંચાણો છે, એટલે યોગ્ય સમય યોગ્ય નિર્ણય કરીશું, પણ હજી આશા છે કે વરસાદ આવશે। અમે કોઈ ચૂંટણી લક્ષી ક્યારેય કામ કરતા નથી, અમે કાયમ તૈયારી સાથે જોઈએ છીએ। કારણ કે પ્રજાની વચ્ચે રહેવું, પ્રજાની વચ્ચે જવું, સરકાર હોય કે સંગઠન હોય, અમે કાયમ કામ કરીએ છીએ। કોંગ્રેસ જ માત્ર ચૂંટણી ઉપર દેખાય છે, અમે પાંચે પાંચ વર્ષ પ્રજા વચ્ચે અલગ અલગ સ્વરૂપે કાર્યક્રમો કરી અને સતત પ્રજા વચ્ચે હોય છે। અમારા ન્યૂઝ એપિસોડ માટે આપનો અભિપ્રાય જણાવવા કમેન્ટ કરો અને આવા લેટેસ્ટ ન્યૂઝ એપિસોડ માટે કેટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો।